हाय राम तेरे मस्त मस्त दोने मेरे दिल को ले गए छे मेरे दिल को ले गए छे શું કર્યું આતે? વાટકો પડી ગયો. વાટકો શું કામ પાડ્યો? એક કામ કર ને, આ પણ બધું પાડી દે, પાડી દે. ના પડાય. આ વાટકો તારા બાપના ઘરેથી આવ્યો તો આ તારા હાથ છે ને ફૂટી ગયા છે. કઈ કરવું જ નથી તારે સરખું કામ. અરે સાફ સફાઈ જ કરતો તો ને બેનબા, એમાં પડી ગયો. કરતો હતો ને સાફ સફાઈ કરતો હતો, પણ આ ઘરની ઘરના સામાનની ભૂલ થઈ ગઈ. કેમ ભૂલ નથી થતી? થોડી ભૂલ થાય બેનબા. જો ભગવાને કીધું છે કે કઈ કામ કરો કે ન કરો, પણ 10% હા પેટ ભરીને જમી તો લેવું જોઈએ. એ જ તો વાત છે ને, અહીંયા હુંડલો ભરીને ખાવા જોઈએ છે, કામ રતી ભરે કરવું નથી. આવું ન તારી તો છે ને WhatsApp ગ્રુપમાં કમ્પ્લેન કરવી પડશે. ઈ કયું ગ્રુપ આવે? એ કઈ કામ નામ સેવા સદન ગ્રુપ કહેવાય. ના ના, આખી સોસાયટીમાં તું ઘરે ઘરે જે કામ કરવા જાય છે ને, એ અમારું મહિલાઓનું એક ગ્રુપ બનાવેલું છે. એમાં છે ને હું નાખી દઈશ કે આ છે ને બરાબર કામ નથી કરતો. હું વાત કરું છું, જો મારી મારી રોજી ઉપર પામ પાટું ન મારો યાર. તમે તો ચા બનાવવાનું કીધું હતું, બની ચા. હા એ સાફ સફાઈ કરતો હતો ને એટલે બાના તૈયાર જ હોય તારી પાસે, ગમે તે વસ્તુ કહે ને તરત એને બાના બતાવી દે આપણને. હા છોડ, મારે છે ને તારી સાથે કઈ બહેસ નથી કરી, ફટાફટ પેલા ચા બનાવજે. ના ના, પણ મારે તમારું કામ છે બેનબા. એક વાત સાંભળશો મારી? બોલો. વાત જાણે એમ છે કે આ ગયો મહિનો તો પૂરો થઈ ગયો. હા તો ખબર છે મને. હા એમ ખબર તો છે ને, અને આ મહિનાને હવે ખાલી એકાદ બે દિવસ બાકી હોય તો. હા તો એ ખબર છે મને. ખબર તો બધી બધાને હોય. ના ના સોરી, માફ કરજો, હું એમ કહું છું ખબર તો બધાને બધી હોય, પણ મારો માર પૈસા પગાર ન કરવો પડે તમારે. લે બોલો, કામ હરખું કરવું નથી, પણ પૈસા તરત માંગી લેવા છે. આ પહેલી તારીખ આવે ને એટલે તરત જ યાદ આવી જાય કે મારે પગાર લેવાનો છે. આ કામ કેમ એટલું યાદ નથી રહેતું તને? કાંઈ પૈસા નહીં મળે, આખો મહિનો પૂરો થઈ જાય ને પછી ગયા મહિનાનો મળશે. અરે પણ જો હું જ્યારે આ કામ કરવા આટો આ ઘરમાં રહોતો ત્યારે તો તમે કીધું હતું કે જો તું હા તને છે ને મહિનો પૂરો નહીં થાય ની પહેલા તારા પૈસા તને મળી જાય. ક્યાં મહિનો પૂરો થયો છે? મેં એવું કીધું હતું કયો મહિનો પૂરો થાય ત્યારે. આ ગયો મહિનો પૂરો થઈ ગયો, આ મહિનો પૂરો થાય એટલે ગયા મહિનાનો પગાર તને મળી જશે. એમ થોડું કાય હોય લે મહિનો. એટલે તું મારે શીખવાડીશ કે મારે શું કરવું? ઉપર મારો ફોન ક્યાં છે? નહીં 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 નહીં. આજે તો છે ને તને બધાય ઘરે તું કામ કરે છે ન્યાથી કઢાવ. જો એવું નો કરે, એવું જ કરાય. કહી જ દઉં કે કામ બરાબર નથી કરતો, નકર પૈસા માંગ્યા કરે છે અને નુકસાની કરે ને તો અલગ. આને છે ને કોઈ કામ પર ન રાખો. અરે જો આ ગરીબ માણસના પગમાં પેટ છે ને એટલે પેટમાં પાટું ન મારો ને પ્લીઝ. મે હજુ પાટું નથી માર્યું. હા એ વાત સાચી, પણ જો આવું ન કરતા હો ને. આ જો હું કામ તો કરું છું, સવારે વહેલું આવું છું, રાતે મોડો જાઉં છું. આ તમારું આખો મહિનો હરખું કામ કરીશ ને અને એમાંય તે આ નુકસાની કરી છે ને તે, એટલે તો 15 દિવસ વધારે કામ કરીશ ને પછી જ ગયા મહિનાનો પગાર મળશે. બાકી એકે પગાર નહીં મળે તને. નુકસાની? આમાં હું નુકસાન છું? આ અહીંયાથી નીચે પડી ગયો નુકસાની જ કહેવાય. ચા મોકલજે. હા કામ કરવા આવી ગયો, અહીંથી નીચે પડી ગયું, 15 દિવસ વધારે કામ કરવું પડશે. કરી લઈશ. હા જો આ બેનભાઈ મોકલી દીધું ને કે ગ્રુપ કહેતા હતા એમાં, તો મારે તો બધે જ હાથ ધોવો પડશે. અરે રે માનવું પડે. આ કાકા સાડી અફલાતું આપીને ગયા છે, આવી તો મોલમાં લેવા જાત ને તોય ના મળત. ક્રીઝ ક્રીઝ ક્રીઝ. અરે વાહ,
બહુ મસ્ત લીધી ને સાડી. તો પછી શું ખરીદી કરી એમ ને? કરી આ પણ. વાહ, કાપડિયામાં જો સ્પ્રિંગ વાળું છે. આ તો એવું લાગે છે સારી કાગળ વાળી હોય એવું. કાપડ ને કાગળ ની છે. શું બોલો છો? ક્યાંથી લીધી આ સાડી? ક્યાંથી લીધી? સાચું કહું કે ખોટું? આ હિસાબ કરતી હતી કે શું? હા. હા, ક્યાંથી લીધી સાડી? સાચું કહું કે ખોટું? તું મને હવે ખોટું કહીશ એવું? ના ના, એક છે ને પહેર્યા વાળો આવ્યો હતો, એક કાકા હતા, ડ્રેસ ને સાડીઓ ને વેચતા હતા. એટલે તે આ સાડીઓ એક ફેરિયા વાળા પાસેથી લીધી? હા. તો ચિમટી ભરતો? ના ના, સપનામાં તો નથી. તે અને ફેરિયા વાળા પાસેથી સાડી લીધી? હા. કેમ ના લઈ શકું? નહીં, લઈ તો શકાય, પણ તું લઈ છે ક્યાં? હારા હારા શોરૂમમાં તું રિજેક્ટ કરીને જતી રહી છે. મને ખબર છે કે હું થોડી હાઈ સ્ટેન્ડર્ડ વાળી છું. આવા ફેરિયા વાળા પાસે ના લો, પણ જો હવે કાકાને મેં જોયા ને એટલે મને થોડી દયા આવી ગઈ એમના ઉપર. અને પછી મેં વિચાર્યું કે આ મોલમાંથી ને ત્યાંથી લઈએ, એના કરતાં તો આવા પાસેથી લઈએ તો બિચારાનું ઘર ચાલે કે નહીં. અદ્ભુત. તો પછી ખૂબ સરસ વિચારો છે આ તમારા બ્લોગરોના. કેટલા ને આવી મારે કેટલાનો ધુમ્બો લાગ્યો? વિચાર કરો કેટલાની હશે. હવે તે ફેરિયા પાસેથી લીધી છે એટલે સસ્તી જ હશે. હશે 500-700 રૂપિયાની બે હાડી. ઓ, હું કઈ 500-700 વાળું ના પહેરું. 3000 ની સાડી લીધી છે મેં. એટલે 1-3000 ની? ના ના, 2 થઈને 3000. 2 થઈને 3000? ફેરિયા પાસે આટલી મોંઘી સાડી? હા. તો કેમ ન હોય, પૂરેપૂરા 3000 રૂપિયા આપ્યા છે મેં. હા, બરાબર છે. આજે કમાણીમાં 3000 હતા નહીં આજે દિવસના. હે? નહીં, એટલે સરસ સરસ. તે બહુ સારો વિચાર કર્યો છે કે એક નાના વ્યક્તિ પાસેથી જે શેરીઓમાં ફરતા ફરતા સાડીઓ વેચે છે એની પાસેથી તે આ સાડી લીધી. પહેલી વાર તે એઝ અ બ્લોગર ખૂબ સારું કામ કર્યું છે. સાચી વાત છે, એટલે તો બ્લોક કરીને રાખ્યા ને તમને. હે? કઈ નહીં, જોવો એ બધું છોડો, તમે આવ્યા છો તો હવે સાગરને કહું હું આ બધું, એટલે કે તમને જમવાનું આપી દે એમ. મને એવું હતું કે હું આજે બહુ જ ફેમસ બ્લોગરની હાથની રસોઈ ખાઈશ. કઈ પણ નહીં વિચારવાનું, હું શું કામ બનાવ? અગર મેં એને શું કામ રાખ્યો છે મફત ના પગાર દેવા માટે? કહું છું એને આપણે ખાવાનું લગાવે, આવી જાજો ખાવા માટે. સાગરભાઈ, આપી દે ખાવાનું ભાઈ. થોડીક ખાડીઓના ડ્રેસ વેચાઈ જાય તો સારું. મને તો હજી ઓલા બેને વિડીયો બનાવ્યો ને એને આ 10-15 દી થઈ ગયા, પણ હજી બીક લાગે છે કે એનું હું શું હોય છે. એ હેતલ બેટા, એ હેતલ, સંબંધ તોડવાનું કે છે? થોડાક દી પહેલા કઈક તમારો વિડિયો આવ્યો છે ને, વિડિયાના હિસાબે
હું જરૂર હતી તમારે એની આરે મગજ મારી કરવાની 500 રૂપિયા ઓછા લઈ લીધા હોત તો હું થાત. અરે પણ બટાઈ એમાં પણ જમાઈને કેમ ખબર ને આ બધું વિડિયો હું કે હું એને બધું આ મને જમાઈને તો એવું છું છે કે તારા પપ્પા આશીના ખોટા કામ કરે છે એટલે એવા ઘરમાં મારે મારો હબન નત કરવો. અરે પણ એને તું સમજાવી એને મને કે હું એની અરે વાત કરું તું એમ થોડા સંબંધ તોડી નખાય કાય એટલી વાતમાં અને એ તો આપણને સારી રીતે ઓળખે છે. સારી રીતે ઓળખે છે પણ આ વિડીયોના કારણે છે ને એણે આવું પગલું ભરી લીધું છે કે ગમે એ થાય હવે અહીંયા ઘરમાં તો મારે સંબંધ કરવો જ નથી. અરે ના બેટા એવું હશે તો હું એની માફી માંગી લે અને વેવાય પાસે પણ હું જઈ આવી પણ આમ સંબંધ તોડવાનો તું તારી રીતની વાત કરજે હું વેવાય પાસે જઈ આવી એવું લાગે તો માફી માંગી લે બધું કહે અને હું આવું ફળું ખોટું કરું એ બે નોલાય વિડીયો ઉતાર્યો એણે આવું કર્યું છે. પપ્પા એકલા હાથે તો ગાળી ન પડે ને તમે કંઈક કર્યું હશે ત્યારે દી બેને વિડીયો ઉતાર્યો હશે ને તમારો અને આ તમારો વિડીયો આખી દુનિયામાં ખબર પડશે અને બધા મને બોલશે કે તારો બાપ આવો તારો બાપ આવા કામ કરે છે ફ્રોડ કરે છે તારો બાપ. અરે પણ હું તને હું કહું બેટા મેં એવું થોડું હું થોડું કાંઈક કરું મેં તો એને 1500 રૂપિયામાં વેચી બે હાડીને ડ્રેસ ને એવું તે એને મને 1000 રૂપિયા આપ્યા મારી યાર રીતસર નહીં બેન બાંધવા મળ્યા હતા હું થોડો કાંઈ એની અરે પેલું ખોટું કરું ને આવું કાંઈક કરું તો મેં તો ખાલી 500 રૂપિયા મારા માગ્યા તો એને આવો વિડીયો ઉતારી લીધો. એવા તો તમે કેટલાય ઘરે જતા હશો આ સુધી તો ક્યારેય નહીં જો આવું આ વખતે કેમ જો આવું આ વખતે દી બેન જ માથા ભરે હતા. અરે બટા હવે હું તને હું સમજાવું અને આ તે વાત કરી તો મને તો વધારે ઉકળવાનું ઉપડી ગયો છે ગભરામણ થાય હું એક કામ કરું એવું લાગે ને તો હું વેવાઈને મળી આવું છું હા આ બેસવા નહીં જાઉં બીજું તો હું હું એની પાસે માફી માંગી આવું ના તારી માં છે ને ઓલા સામે ઓલા ઘરમાં પાછળ સોસાયટી છે અહીંયા ઠામડા ઉટકવા ગઈ છે એ ઉટકીને આવે તને કહેજે કે આજે હું વેસવા નથી ગયો હું વેવાઈ પાસે જાઉં છું. એ તો ખોટા કામ કરે અને ઉપરથી મારી આમ દુઃખ જતાવે. એ હા બા કાલ ટાઈમ સર આવી જઈ હા. હેતલ તું અહીંયા કા હજી તો હું વાસણ ઘસીને બહાર આવી છું આ બાને ત્યાં આજે લુગડા નહોતા ધોવાના એટલે બહાર આવી ગઈ હવે હું આ પેલા સરિતા માસીને ત્યાં જાઉં છું. મેં તને કીધું તું કે તારા બાપુને તું સાપ આવી દેજે નાસ્તો કરાવી દેજે તું અહીંયા હું કેમ ગુડાણી થઈ ગયું તમારું તો બોલો હું કઈ કહે. હા બોલ. હા બાપુ છે ને આજ કામ ધંધે નથી જવાના. હું હા કેમ હે ગયા છે માર હા હરિયામાં કેમ જમાઈને મનાવા આ તમને ખબર ન હોય ને તો કહી દઉં કે સમયનો ફોન આવ્યો તો તમારા સંબંધ તોડવાની વાત આવી છે મારી આગળ મેં એનું ઘણું સમજાયું પણ નહીં એ કે તારા બાપુનો આવો વિડિયો આવ્યો છે આમાં અમારી આબરૂ શું રહે. આમાં બેટા તારા બાપુનો હું વાત બાપુનો જ વાત છે બધો. હા તો પેલી વિડીયો બનાવવા વાળી એ વિડીયો બનાવી નાખ્યો અને તારા બાપુને બદનામ કરી નાખ્યા એ તો તારા બાપુનું મન જાણે છે કે એને તારા બાપુ હારે કેટલું મોટું સીટિંગ કર્યું છે. બાપુએ એની આરે સીટિંગ કર્યું છે કે હેણે બાપુ આરે સીટિંગ કર્યું છે બાપુએ 500 રૂપિયા જાતા કરી દીધા હોત ને તો આજ મારી હગાઈ ન તૂટેત ઈ બાઈ જે કોઈ પણ હોય હેણે વિડિયો ન બનાવ્યો હોત. અરે તાર ઉધીમાં કેટલું નુકસાન કર્યું હા 500 રૂપિયા હાટું થઈને બાપુએ એની આરે વર્ષેટ કરી. અરે પણ તારા બાપુ ખોટા નહોતા તો બોલે તો ખરા જ ને અને તું એમ કહેશે કે તારા બાપુનો માગશે જો હાંભર બેટા આ તારી સગાઈ તૂટી છે ને એ તારા બાપુ હંધી વાત કરીને મનાવીને આવશે તું તારા બાપુ પર ગુસ્સો ન કરીશ અને મારી પર ગુસ્સો ન કર. ગુસ્સો ન કરું તો હું કરું અત્યાર સુધી બાપુએ કર્યું હું છે આપણા હાટું થઈ અને રહી વાત મારી હગાઈ તોડવાની તો એ તો તૂટી ગઈ માનો કેમ કે હવે એ લોકો માનવાના નથી મને ફોન આવ્યો હતો ને ત્યારે ખબર પડી ગઈ હતી મને હા એક વાર તો તૂટી હવે બીજી વાર ક્યાંક કરવું હશે ને તો કહે કે છોકરામાં કમી નહીં હોય છોકરીમાં કંઈક કમી હશે. એવું નથી બેટા સમજતી કેમ ન અને તારા બાપુએ આપણા માટે દિવસ રાત મહેનત કરે છે બિચારા તડકા છાંયડો ચોમાસું કે શિયાળો ખાઈ નથી જોતા હંધી ઋતુમાં આપણા માટે
સાલી સાલી ને લુગડા વેચીને રૂપિયા કમાઈશે અને તું કહેશે કે તારા બાપુએ કર્યું હશે અને ગરીબી તો આપણા નસીબમાં લખાણી છે. હે, હું એક કામ કરું છું ને, મેં ક્યારેય તારા બાપુને આ માટે દોષ નથી દીધો બેટા, અને તુંય ન દઈશ. જો આપણા નસીબમાં સારું લખાણું હશે ને બેટા તો થાય, તું જરાય ચિંતા ન કર. કાંઈ નહીં થાય, હવે છે ને જે થવાનું હતું ને એ તો થઈ ગયું છે. હા, સંબંધ તૂટવાનો હતો એ તૂટી ગયો, હવે મારી જિંદગી તો બરબાદ થઈ ગઈ એમ ન. ના બેટા, આમ ન બોલ, તારી જિંદગી નત બરબાદ થઈ. હા, તમારા લીધે અને બાપુના લીધે જ બધું થયું છે. હેતલ હેતલ, હા પર મારી વાત, તારા બાપુ ખોટા ન.